રસી લઈને શું કરવાનું? મારે લેવી નથી, અને લીધે હું ફાયદો. રસી લીધી? રસી લેવું નહીં, રોગ પડે મારી જવાય તો કઈ નહીં. રસી મેકી નું કરવાનું નહીં, લેવી એમ. એ લોકોને ડર લાગે છે રસી લેવા. આ બધા એવું વફાયો ઉડાડ કે રસી લેવા પછી 6 મહિના પછી મરી જવાય. કે શિક્ષિત વર્ગ માટે અલગ રસી હશે અને અમારા માટે અલગ હશે, આવો પણ લોકો પોતાનો ઉપજાવી કાઢેલો એક ભ્રમ છે. પોતાના મનમાં આપણે વિશ્વાસ રાખવો કે આપણે રસી લીધાથી કશું જ થતું નહીં, એવું વિચારીને આપણે રસી લઈ લેવાનું. હો, પોતે રસી મુકાઈ, મને કશું થયું નથી. હાથે ભારો નીલા જો તાવે ની આવ્યા, માથું નીચળ્યું, કોઈ ચીજ નહીં થઈ. પાણી પડતો હોય ને પાળ બાંધવા જઈએ ને પાણી ખળે નહીં, પાણી આવી જાય ને પાળ બાંધવા જઈએ એટલે એ ધોવાઈ જતું રહે. એટલા માટે રસી પોતાના શરીર માટે જ છે. એટલે આપણે રસી લઈ લેવું તો થાય, પણ થોડો ઓછો સામાન્ય આપણું બચી શકીએ એમ ગંભીર નહીં જતા રહીએ. રસી સરકાર મૂકતો હોય તો માણસો મારવા માટે ના મૂકતો હોય. સરકારી કર્મચારી, ડૉક્ટરો, નર્સો, શિક્ષકો, તમામ સંસ્થાના કર્મચારી પ્રથમ પહેલી રસી લીધી. કોઈ પણ વ્યક્તિ માટે રસી એ બહુ મહત્ત્વની બાબત છે. કોરોનાને હરાવવા હોય તો રસીકરણ એ મુખ્ય ઉપાય છે, એની સિવાય કોઈ ઉપાય નથી.